લોકડાઉનના પગલે અનેક લોકો અત્યારે ફસાઈ ગયા છે ત્યારે થરાદ ખાતે રાજકોટથી એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા આવેલા 80 કરતાં વધુ લોકો પણ ફસાઈ ગયા છે છેલ્લા ઘણા દિવસથી આ તમામ લોકો થરાદમાં ફસાયેલા છે અને તેમાં નાના બાળકોનો પણ સમાવેશ થાય છે ત્યારે આ તમામ લોકો એકસાથે પ્રાંત કચેરી ખાતે પહોંચી પોતાના ઘરે જવા માટેની વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી હતી પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરવા આવેલા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો અમે અહીંયા રાજકોટ થી આવીએ લગ્ન પ્રસંગ માં આવ્યા છે એ અમે રોકાઈ છે હવે એક મહિનો થયો છે અમે અમારા અડધા છોકરા અહીંયા છે અડધા અમે અહીંયા રોકાયેલા છે અમારે જવાની વ્યવસ્થા જોઈએ અમારે કોઈ ખાવા પીવાનું ના હોય તો કઈ નહીં અમારે જવાની વ્યવસ્થા થાય એ અમારા રાજકોટ માં રાશન બીજો કેટ અમારે અહીંયા લોકો ઘણા દેવા આવે છે એ અમારે કોઈ દેવા લોકો આવતા નથી મને તો બીજી બાજુ થરાદની પ્રાંત કચેરી ઉપર પ્રપ્રાંતીય શ્રમિકો પણ ધસી આવ્યા હતા અને પોતાના વતન જવા માટેની માંગ કરતા જોવા મળ્યા હતા આ શ્રમિકો પહેલા થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત પાસે રજૂઆત કરવા ગયા હતા અને ત્યારબાદ ગુલાબસિંહ રાજપૂતે આ બાબતે સરકારને જવાબદાર ઠેરવી આ શ્રમિકોને પરત તેમના વતન મોકલવા માટે સરકારી વ્યવસ્થા ઊભી કરવી જોઈએ તેવી માંગ કરી હતી.